सब्सक्राइब करो आ चैनल ले। मोटी बहन, अब कपड़ा धोवाना बाकी छे, हूँ रसोई करी नाखू, तमे आराम करो। हाँ हाँ बहन, जरती तारे त्यां आवी छू, मारे तो आराम ज छे। ઘરનું બધું કામ તો તું જ કરે છે, હું તો ખાલી સોનાના હિંડોળે બેસીને પાનની પિચકારીઓ મારું છું, નહીં? ઓ જમનાવાસે, મન માધુરી રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે। તારી જાતા દડી મારું, અમારી બેનને માધુરી માધુરી કરીને તેજ ફટવી છે, ચલ નીકળ અહીંયાથી। હા જોયો હોય તો મોટો મન માધુરી। પાણી ગરમ કરી લો, હજી નાવાનું બાકી છે। મારા નામનું ય નહીં નાખ ટાડા પાણીએ, ત્રણ દિવસથી ગીઝર બગડ્યું છે, ક્યારેક તો જવાબદારી લેતા શીખ મોહિની। મેં ને મોન્ટુએ તારા ઘર સંસારને સાચવવાનો ઠેકો નથી લઈ રાખ્યો। કે મારી ઘરવાળી મોન્ટુ આટલો લેટ, યાર મોન્ટુની બાનો દવાનો ટાઈમ માર સાચવવાનો હતો ને દૂધ પતી ગયું હતું। લે આય હાય મારી ઘરવાળી, આહાહા આખી દુનિયાના પ્રોબ્લેમ એક બાજુ ને તારી ચા એક બાજુ। બિટ્ટુની સવાર એટલે મોન્ટાની ચા, સદા સુહાગન રહો ને મુજે ચા પીલાતે રહો। બિટ્ટુડી તું કહેતી હોય તો આખી જિંદગી ચા પીવડાવ હો। એ તું આ રોમેન્ટિક થવાના અભરકા છે ને છોડી દે, હો થલાઈવા સ્ટાઇલ રોમેન્સ તને નહીં આવડે। ઓય બિટ્ટુડી, તને ખબર છે ને હું બહુ ઓફુલ્યું ને મારા ઉપમાં એચ કેપિટલ યે યન્ના રાસકલા માઇન્ડ ઇટ। અહા તો કહી દે તારજે કેવું હે, કે નમસ્તે મોન્ટુ બકા, કેમ છે તું? મસ્ત। મોન્ટુની બા કેમ છે? એકદમ મસ્ત, સૂતા છે। તું ગીઝર જલ્દી રિપેર કરી દે, મારે નઈને તૈયાર થવાનું છે। મોહિની, કાલે સૌથી પહેલા તો તું તૈયાર થઈ જશે બેન। અરે કલાક કરે છે, કાલે આમે આપણું કામ વધી જવાનું છે, ખબર છે ને? કેમ માસી, કાલે ઘરમાં કઈ ખાસ છે? હા, કાલે બિટ્ટુને જોવા છોકરા વાળા આવવાના છે। એક મિનિટ, વોટ ધ બસ, તમે કોને પૂછીને નક્કી કર્યું? જો બેન, મારે કોઈને પૂછવાની જરૂર નથી, જા અંદર જઈને તારો નાસ્તો પતાવ। બે યાર, તું કેમ અહીંયા ઊભો છે ભાઈ? ગીઝર સારું કરવાનું મુહૂર્ત કઢાવવાનું છે? જો યાર, અડધો ફોટોમાં મને એવી તો શું ખબર પડી જવાની કે હું એને સીધી મળી લઉં? જો બિટ્ટુ, દરેક મોહિની માટે એક દામજી ગોર હોય છે જ, તારા મમ્મી પપ્પાએ પરણતા પહેલા એકબીજા વિશે પીએચડી નહોતું કર્યું। હું આ રીતે ડીલ નહીં કરી શકું। આ ઓર્ડર છે બિટ્ટુ, સંભળાય છે? કોઈ રજનીકાંત તને જોવા નથી આવવાનો, જે છે ને એ બધા આ જ છે। કાલે અડધી રજા મૂકી દેજે ઓફિસમાં। માસી, હું છે ને જોબ કરું છું, 100 જવાબ આપવા પડે, દર વખતે છોકરા જોવા આવે છે એવું કોઈને લીવ લેવી ને એ બહુ વિયર્ડ લાગે। તો કહી દેજે મારી માસી મરી ગઈ, એનું શ્રાપ છે। માસી, હું કે દુનિયાની છેલ્લી છોકરી નથી જેના લગ્ન નથી થયા, મમ્મી સમજાય ને યાર તું એને। મોન્ટુ, હા ભાઈ, સુઈ ગયો અંદર? ના ના, દાજી ગયો। ગીઝર રિપેર કર્યું કે નહીં? હા થઈ ગયું। વાહ ભાઈ વાહ, મોન્ટુડા મને એમ થાય કે તું ના હોય તો આ ઘરનું ને આ પોળનું થાય શું? જા ચા પી આવ। એ છોકરી, આ ચા તો લે, આ લુખા થેપલા ઝપટે છે તે। ચા તો બિટ્ટુ ને મોન્ટુના હાથની જ ભાવે। મોન્ટુ, એ છોકરી નસીબદાર હશે જેને તારા જેવો વર મળશે। હા
મોન્ટુ તો કયાગ્રો ને કામઢોય બહુ. એ કામથી યાદ આવ્યું, મોન્ટુડા કાલે તું અડધા દિવસની રજા લઈ લે ને ભાઈ. હા, આપણા પોળની વાનર સેના તો તને ખબર છે ને, હવે આ છોકરાવાળાઓ ગાડી લઈને આવે અને એમના કાચ ઉપર આ થૂંકતી ચિતરડા ભમરડા કરે એટલે તું ગાડીનું ધ્યાન રાખવા માટે બહાર ઉભો રહે છે. આ ભાઈ વેવાઈનું ધ્યાન તો રાખવું પડે કે નહીં? વેવાઈ, એક કામ કરો, મારા બાળકોના નામકરણ તમે કરી લો. હા તે કરી જ નાખત, મારું ચાલ્યું હોત ને તો તને ક્યારની સમજાવી દેત કે ઘર ગૃહસ્થી શું ચીજ છે. ઘર ગૃહસ્થી એટલે સ્વર્ગનું બીજું નામ. એ આઈ ગળચટ્ટી. હા બહુ સૌભાગ્ય લક્ષ્મી. અરે ભાઈ તારો ચહેરો જોઉં ને એટલે મારો દિવસ સુધરી જાય. હા મારા વિનય વિવેકના પપ્પા પણ આ જ કહે છે. કોણ કહેશે કે સૌભાગ્ય લક્ષ્મી ને બિટ્ટુ બંને સાથે રમીને મોટા થયા છે. સમયસર આ પરણી ગઈ, બે બચ્ચાઓની માં થઈને સેટલ થઈ ગઈ. તે પરણ્યા સિવાયના બીજા કોઈ સપનાય ક્યાં હતા? તને ક્યાં ભાન પડે છે કે સાચું સુખ શેમાં હોય છે? સાસરિયાના ચોગાનમાં, પતિદેવના ચરણોમાં ને સંતાનોની કિલકારીમાં.